રક્ષાબંધન ઉજવાય જ છે તો તમે વળતા દિવસો અહીંયા આટો મારી જાવ ને. હા હા ભરત ને લેતી આવજે, એ લોકો હારે જ મોટા થયા છે તો આ માને રક્ષાબંધન માં ભેગા થવાય. કામની ચિંતા ન કરને, અમારે એક કામવાળી છે જ ને, ભૂલી ગઈ? અવનીની વાત કરું છું. આ એને ક્યાં બાપ ભાઈ છે કોઈ? હે, એના કુટુંબમાં કોઈ છે કે એ ક્યાંય જઈને એનું મોઢું હંતાડી શકે? અહીંયા જ પડવાની છે તો કામ કરશે આફેડી, આપણે બધા જલસા કરશું. હા આટો મારી જા, ભલે ને તારી અનુકૂળતા હોય ત્યારે. હા ભલે, બધાને મારી યાદી દેજો. હા ગુડ મોર્નિંગ મમ્મી. મૂકો છો? જય શ્રી કૃષ્ણ બેટા. ઉઠી ગઈ તું? હા ઉઠી ગયો. વાહ શું વાત છે, કેમ બાજુ જાવ છો? કોલેજ જવાનું છે મમ્મી. સારું સારું, પણ તે ચા નાસ્તો કર્યા કે નહીં? કેટલું લેટ થઈ ગયું છે અને હજી ભાભીએ ચા નાસ્તો નથી કર્યો. આના તો કાયમ આવા નાવા હોય. મારા ફ્રેન્ડ્સ બધા રાહ જોવે છે, કેટલા ફોન આવી ગયા. અરે પણ એના કરતા હું તને શું કહું છું કે તું ચા નાસ્તો કરીને જ જા, બે પાંચ મિનિટ આમ કે આમ, પછી તું અહીંયા ચા નાસ્તો નહીં કરને તો બાર આચર કુચર ખાઈશ અને તારી તબિયત બગડશે. પણ બધા રાહ જોવે છે ને, મારે બહુ લેટ થઈ ગયું છે. તો તારે રોજનું છે ભાભીનું, તારે પહેલેથી ને ન જાણ કરી દેવાય? એને ખબર જ છે હું રોજ આ ટાઈમે જાઉં છું તો ન રેડી રખાય મમ્મી. તું જો હમણાં, હું હમણાં એને ખગલાવું છું. એ આવની, તું ખોટે ખોટો તારો મૂડ ખરાબ કરમાં. આવની એ આવી મમ્મી. એ ક્યાં મરી ગઈ છો? કેટલી વાર હોય, કેટલી વાર હોય? હે પણ હું ચેતન નું ટિફિન કરતી હતી ને એટલે. બસ તારી પાસે તો બાના રેડી જ હોય. અમે કાઈ કીધું નથી, હું આ કરતી હતી, હું ઓલું કરતી હતી. જો તો ખરા મારી છોકરીને કેટલું મોડું થઈ ગયું છે. ભાભી હું આવી ચા પીઉં છું. કેમ શું થયું દીદી? તમને ખબર જ છે કે હું આવી ચા નથી પીતી તોય તમે બનાવ્યા છે અને ચા નાસ્તામાં કેટલું લેટ થઈ ગયું. મારા ફ્રેન્ડ બધા રાહ જોવે છે, કેટલા ફોન આવે. 5 મિનિટ ખાલી મને આપો, હમણાં ફટાફટ નાસ્તો બનાવી દો તમને. તમને રોજની ખબર છે કે મારે આ ટાઈમે હું કોલેજ જાઉં છું તો તમારે રેડી ના રખાય ભાભી. 5 મિનિટ ખાલી ખમો, હું તમને પવા બટેટા હમણાં બનાવી દઉં. ને રોજનો એકનો એક નાસ્તો પવા બટેટા મારે નથી ખાવા, હું બહાર ખાઈ લઈશ. તને બીજું કઈ બનાવતા નથી આવડતું? જ્યારે હોય ત્યારે એમ કીધા રાખસ પવા બટેટા પવા બટેટા. હે તને કઈ કોઈ કઈ શીખવાડ્યું નથી? તને ખબર છે ને મમ્મી મને પવા બટેટા નથી ભાવતા, તોય ડેઈલી એકનો એક નાસ્તો કરે. પણ એને શીખવાડે કોણ? એના અનાથ આશ્રમ ની અંદર કાયમ માટે પવા બટેટા જ બનતા હશે. કેતી હતી હું ચેતન ને, કેતી હતી કે તારા માટે એક થી એક ચડિયાતી છોકરી તૈયાર જ છે, તું કે ત્યાં પરણાવી દો. એવું ઊંચું ખાનદાન ને એવા ઊંચા કુળમાં મેં એને માગા નાખ્યા હતા. કોણ જાણે શું મોહી ગયો છે આમાં. પણ મમ્મી એમાં મારો શું વાંક? તારો શું વાંક? તું અનાથ છો ને, તારા બાપ ભાઈ નથી, ની તારો વાંક છે. પણ ભાભી 5 વર્ષ થયા તમે આ ઘરમાં છો તો તમને એટલી તો ખબર હોય ને કે કોણ ક્યારે જાય છે તો રેડી ના રખાય. પણ હું તમારા ભાઈ નું ટિફિન બનાવતી હતી, કાલથી નહીં વાંધો આવે, કાલથી હું તૈયાર રાખીશ બધું. વાંધો નહીં, હવે હું બહાર નાસ્તો કરી લઉં છું મમ્મી, મારે લેટ થઈ. અરે પણ બેટા બહાર નાસ્તો ન કર, હમણાં હું કાઈક બનાવી દઉં, હાલ વાંધો નહીં. ના ના હું બહાર, તમારે જે ખાવું હોય કે હું બનાવી દઉં, ખાલી 5-10 મિનિટ મને આપો. ના ના મારે લેટ થઈ છે અને ઘણા બધા ફોન આવી ગયા છે, હું જાઉં છું. જોયું જોયું, આ તારા કારણે છે ને મારી છોકરી ભૂખી ગઈ. તને કઈ ખબર પડે છે કે નહીં, સવારના પૂરમાં તું ઉઠીને કરતી શું હોસ? તને ખબર નથી પડતી? હે તે અહીંયા આવી છો ત્યારથી તે અમને કોઈ સુખી દિવસ દેખાડ્યો છે? હે પણ મમ્મી હું 6 વાગ્યાની ઉઠીને તો બધું કરતી હોય. 6 વાગે ઉઠ કે 5 વાગે ઉઠ કે આખી રાત જાગ, મને એનાથી કાંઈ ફરક નથી પડતો. તું ટાઈમે છે ને અમને લોકોને ભાણું ન દે ને ચા પાણી ન દે ને એટલે તારું બધું નિષ્ફળ છે. તને એટલી તો ખબર પડવી જોઈએ ને, તને કોઈ કઈ શીખવાડ્યું નથી. પાછી ભૂલી જાઉં છું, તને શીખવાડે કોણ? હે તારા મા બાપ તો છે નહીં, હે બેન ભાઈ નથી, તને શીખવાડે કોણ? મારા તો કરમ ફૂટી ગયા તા કે મને તારા જેવી વહુ મળી.
પણ મમ્મી મારે પપ્પા ને ભાઈ ને મમ્મી નથી તો એમાં મારો શું વાંક? તારો જ વાંક છે, તું અનાથ છો એ તારો વાંક છે. અને 5-5 વર્ષ થઈ ગયા તમારા લગ્ન ને, તે હજી અમને કોઈ દી સંતાન સુખ દેખાડ્યું છે? હે, કમ સે કમ ઈ તો કર. હવે જા, હવે જઈને અંદર જઈને કામ કર. વરી પાછું અમે તને પાછી બોલાવશું ને ત્યારે તું વરી પાછું બાનું કાઢીશ કે હું આમ કરતી હતી. ઝઘડા કરો સારું લાગે ઘરમાં. તે સાંભળતો તો હું કઈ તારાથી બીવું છું? હે, જે છે ને મેં ઈચ કીધું અને તારે ઘરમાં જો જો આવી ગઈ. અને તારે છે ને મને કઈ કહેવાની જરૂર નથી, બરાબર છે? તું એક વખત એને પરણીને લઈ આવ્યો એટલે મેં એને ઠીક છે કે સ્વીકારી લીધી. પૂરેપૂરી મનથી તો નથી જ સ્વીકારી. મેં તને પહેલા જ કીધું હતું કે એના કુળની ખબર નથી, એના બાપ ભાઈની ખબર નથી, એના કુટુંબ ખાનદાનની ખબર નથી, તો એવી છોકરી અરે પરણમાં તું ખાલી એક પણ તમને સમજાશે. આની જગ્યાએ હું ના તો જ તો શું હાલત હતી મારે? તું મને તારી એવી વાતોમાં ફસાવ માં, તું અનાથ નથી અને ઈ છે. છે તો એને કયો એવો ગુનો કરીને કહો મમ્મી, તમે વારે વારે એને માનસિક ટોર્ચરિંગ કરો છો. તું અનાથ છો, તું આવી છો, તું તેવી છો, એનો વાક કયો? એક નહીં અનેક વાક છે એના. એક તો એ અનાથ છે, એના કુટુંબ ખાનદાનની આપણને કઈ ખબર નથી. પાછો તું એને પરાણે પરણીને મારી માથે લઈ આવીને બેઠ કીધું છે તે કે આ તારી વહુ છે. પાછું 5-5 વર્ષ થયા તમારા લગ્નને, હજી સુધી તમે એક બાળક નથી આપી શક્યા મને. પતિ ગયું, અનાથ છે તો મને ગમતું તું લેવ. તમારા ઘરમાં રાખ્યું તો રાખો, ના રાખો કઈ, અમે બે જણા ભેગા આમ રહેવાના છીએ. પોસાય તો કરો, ના પોસાય તો કઈ નહીં. મારે તમારી કચરા પકડ કે સાંભળી નથી. હવે ક્યારે ઘરમાં આ વસ્તુ વાત ના આવી જોઈએ? અનાથ છે ને અનાથ રહેવાની. હું ને સારો છું ને, સવાર સવાર માં દીકરી બે ચાલુ થઈ જાય ઘરમાં ને ઘરમાં, મારે કેવું નહીં તમને કઈ? તો અમારે એને કઈ નહીં કહેવાનું, તે જોયું નહીં તારી બેન ભૂખી ગઈ? તે દિવસ સાથે બનાવતે વાંધો કઈ, તમે બનાવતો તમને વાંધો કઈ? કઈ મેં એવું નહીં કરે તો જ થાય, બધું ઘરનું કામ કરું, વાસણ કરવા, જમવાનું બનાવું. બહુ છે તો એ કરે તો ખરા ને, તને તો અમે કઈ પણ એને કઈ એટલે તું આવીને ઉપડી પડ મને કે ભાઈ મમ્મી આમ નો કે ઓલું નો કે, અમારે કઈ કહેવાનું જ નહીં. તું અમારા ઘરની વાતમાં બોલમાં બોલીશ? ઘરનો માણસ છું, ઘરનો મેમ્બર છું, કઈ વાતમાં દમ ના હોય. સીધો હવાર પણ ચાલુ થઈ આખો દિવસ બગાડો છો. એક નોર્મલ અમથી નાસ્તો ના મહિનો એમાં ચાલુ થઈ ગયા, એમાં અનાથ ને વાંજળી ને આ અંતે ને બધું ક્યાંથી આવ્યું? તમારા ઘર સંતાનમાં હું હોત નહીં તો ગામ તમને વાંજળું કહેતો હોત તો સહન થાત? હે, એવી બધી વાત તું મને કરમાં, તમે છો ને કેમ તમને સમજાવવું પડે બધું? વડલી છો ને સમજાવવું પડે, કંઈક બુદ્ધિ લેવા મમ્મી બુદ્ધિ લેવા, આવું ના હોય. ઘરમાં 3 જણા સહી છે, શાંતિથી છે, એમાં તમને હક નથી થતું. એ તો આવીને 5 વર્ષ થયા, આપણે 3 જણા જતા ને, નાનપણથી બાપનો સાય તમારા પર ઉડી ગયો છે, તો તમે ઘરમાં ઘરમાં આવું કરો છો? તમને વડીલ થઈ મારે તમને સલાહ દેવી પડે, આ યોગ્ય નથી મમ્મી. મારા તો દિવસ ભૂંડા જાય છે. બસ હવે કાલની આવેલી પારકી છોકરી માટે દઈને તું મને બાજ બાજ તું મને મારે કહેવાનો સમય મોકો મને શું કામ મળે? આપણે એવું કરીએ નહીં તો અનાથ હતી મમ્મી, અત્યારે અનાથ નથી. અને સારો તમે ના બનો તો કઈ, હું તો બનવાનો છું જિંદગી ભર. આ જ પછી બીજી વાર એના અનાથનો શબ્દ ક્યારેય કાઢતા જ નહીં. તમે જો ઘરમાં શાંતિ તમારે રહેવું હોય ને તો એ તો અમે અલગથી નીકળી જતો, મારું મને પોસાતું નથી. સારું દીકરા, હવે પછી હું એને અનાથ છે હું નહીં કહું, બસ. એટલે બીજું કંઈક તો તમે કહેશો જ, અમે મને ઘરમાં આવા ઝઘડા જોતા નથી. શાંતિથી તમે રહ્યો અને રહેવા દો, સંપીને રહ્યો. મારા આખો દિવસ બહારના કામ કરવા રે, ઘરે આવો તમારે કંઈક ને કંઈક ચાલુ હોય. એ કોને કહેવા જાય? તમે મને કહો, તમે માનસીને કહેશો, તમે અંદર અંદર સમજી લેશો, એ કોને કહેવા જશે? ભલાઈ કરો મારા પર, હું જાઉં છું નોકરી ઉપર.
દીકરા, તે તો મને કહી દીધું કે આ પછી એને અનાથ નથી કહેવાનું. તું એ ભૂલી ગયો કે એને હેરાન કરવા માટે મારે એને અનાથ કહેવું જરૂરી નથી. હવે તું જો. છો તો સાંભળું ને, બાર જે થતું તું રે સાંભળું ને. હે, તારા કારણે, ખાલી તારા કારણે મારો દીકરો અત્યારે મારો નથી રહ્યો. જોયું ને તે કેવી રીતે મારી સામે બોલતો હતો? હે, તારું ઉપરાણું લેતો હતો? તને તો બહુ મજા આવી હશે ને. હે, અમારે બે મા દીકરે બે ઝઘડા કરીએ છીએ તો તને બહુ ગમતું હશે ને. અમારે બે ને ભળતું નથી, તને તો મનમાં મજા આવતી હશે ને. પણ મમ્મી, મેં તો એવું કઈ ચેતનને નથી કીધું કેવા. અરે મને બધી ખબર છે, તું બધી મારીને છે ને માનસીની ચુગલી કરતી હઈશ. તારા કારણે, ફક્ત ને ફક્ત તારા કારણે આજે ઈ બે ભાઈ બહેનને ઓછું ભળવા માંડ્યું છે. માનસી તને કઈ કહેતી હશે એટલે તું અંદર જઈને એની ચુગલી કરતી હઈશ. મમ્મી, મેં કોઈ દિવસ એવું નથી કર્યું. મને તું કેમાં, મને બધી ખબર છે. તું ધીમે ધીમે કરતા મારા દીકરાને તારા અમારા બધાથી દૂર લઈ જવા માંગશ. જેવી રીતના તું અનાથ છો ને, તારું કઈ કુટુંબ નથી ને, એવી રીતના તું છે ને મારા દીકરાને કરી મૂકવા માંગશ. યાદ રાખજે અવની, તું જેવી રીતે ઈચ્છસ ને એવી રીતે ક્યારેય નહીં થાય. હું મારા દીકરાને છે ને ક્યારેય કોઈ દિવસ મારાથી જુદો નહીં થવા દઉં. તું ઈચ્છસ ને એવું ક્યારેય નહીં થાય. મમ્મી, મેં એવું કોઈ દિવસ નથી ઈચ્છું. મારે તો મમ્મી પપ્પાય નથી, મારે તો કોઈ નથી, તમે જ છો જે છો. એ કોઈ નથી તો તું પછી આવી રીતે શું કામ કરસ? અમે તને જરાક કહી દઈએ એટલે તું તરત અમારી ચુગલી કરતી હોસ. મમ્મી, મેં કોઈ દિવસ નથી કીધું ચેતનને. તે કાઈ નથી કીધું તો એને બધી ખબર કેવી રીતે પડી જાય છે? હે, એ જોઈ લીધી, હવે તાર નાટક નાસુ બંધ કર. અરે વાહ બેટા, શું તૈયાર થઈને કઈ બહાર જવાનો પ્લાન છે? હા મમ્મી, રાખડી લેવા જાઉં છું ભાઈ માટે. અરે વાહ, સરસ સરસ. તને તો ખબર છે ને મારી રાખડી મસ્ત હોય બધા કરતા. હા ઓ, તો પછી તારી રાખડી એટલે એકદમ મસ્ત લઈ આવસ તું દર વખતે. વાહ સરસ, સારું સારું. હાલો, મેં સાંભળ્યું કે દીદી રાખડી લેવા જાય છે. હા તો હું જાઉં સાથે રાખડી લેવા. ભાભી, તમારે તો ભાઈ જ નથી તો તમે રાખડી કોને બાંધશો? યારે શું વળી, જો ને કેવા અભરખા આયેલા જાય છે. હે, હમણાં થોડાક દિવસ પહેલા કહેતી હતી કે મારે સાતમ રહેવી છે. ખબર પડે છે સાતમ કોને રહેવાય? અરે જેને બાળક હોય ને એને રહેવાય. તારે સાતમ રહીને શું કરવું છે? હા, સાતમ બાળક ન હોય તો સાતમ રહેવી છે. રક્ષાબંધનમાં ભાઈ ન હોય તો રાખડી લેવા જવું છે. ત્યાં તું જોઈને શું કરવાની છો? આમ આગી મરને. મૂડ ખરાબ કરી નાખ્યું મારે. ત્યારે શું વળી, ખબર જ નથી પડતી ક્યારે આવું ક્યારે બોલવું. જ્યારે પણ બોલે ને ત્યારે બસ આવું અપશુકન જ બોલ્યા રાખે. તું તારો મૂડ ખરાબ ન કર બેટા, તું તારા ફ્રેન્ડ સાથે જઈ અને સારામાં સારી રાખડી લઈ આવો. ઓકે મમ્મી, હું રાખડી લઈ આવું બહુ મસ્ત. ત્યાં સુધી માં ભાઈને બોલાવીને રાખજો. ઓકે, હા હા હા, એ આવી જશે ને એટલે હું એને કહી જ દઈશ. હું રક્ષાબંધન ઉપર પહેરી શકું ને એવો એક ડ્રેસ જોઈએ અને એક ફોન. ફોન? ફોન તો તારી પાસે છે ને. પણ આ તો જૂનો થઈ ગયો, મારે બીજો લેવો છે. કઈ વાંધો, લાડકી છે ને એ ફોન થી ક્યાં ફેરવી દઈ દે ને. ઈ રાજી રી એટલે ઘણું. બરોબર છે મમ્મી,
આપણે જઈને લઈ આવશું. મને દીદીની ચોઈસ ખબર છે. કેમ મનોની બી જાય લઈ આવી ને. જો બેટા આવની તને આ બધી વસ્તુ છે ને ન સમજાય. તારે ભાઈ નથી ને, તને ન ખબર પડે બેટા કે ભાઈએ લઈ આવેલી ગિફ્ટનું મહત્વ શું હોય બેન માટે. હું એને ન સમજાય એટલા માટે કહું છું. બેટા તું એના માટે જે પણ લઈ આવીશ ને એ એને ગમશે જ. અવનીને હજી આ બધા ભાવાત્મક વસ્તુની ન ખબર પડે. એને ક્યાં કુટુંબ છે કે એને ખબર પડે. સાથે આવે તમને કે વાંધો છે. કઈ વાંધો નહીં છે. તને તો નિરાશ ના થાય. ભલે મમ્મી કહે આપણે બે જારે જશું. મમ્મી તમને ટોચિંગ કરવાની આદત છે કાયમી માટે. બેટા હું તો એને જરા સમજાવતી હતી કે તને આ બધી વસ્તુઓમાં ન ખબર પડે. એનો ભાઈ ક્યારે કોઈ દિવસ એના માટે કઈ લઈ આવ્યો છે કે એને ખબર પડે કે ભાઈએ લઈ આવેલી ગિફ્ટનું મહત્વ શું હોય. ભાઈ બહેનના સંબંધમાં એને ન ખ્યાલ આવે હું એને ખાલી એટલું જ કહું છું. અમે ખરેખર તો મદદ કરો છો. મે કઈ ખોટું કીધું માનસી? મે કઈ ખોટું કીધું? તમે રહેવા દો ને. નહીં નહીં તું જરા નિરાશ ના થા. હું છું ને તારી સાથે. આપણે બે જ ગિફ્ટ લેવા માટે જઈશું બરાબર છે. જ્યારે મનમાં ખોચો હતી મમ્મી તો ભલે બોલ્યા રાખે. મમ્મી ના પાછું તો આપણે બે જવાનું છે બરાબર. તું તારું કામ કરવાનું તને. હા એક છે બીજી વસ્તુ પણ છે કઈ. ચાલો તો ભાઈ નથી ના નથી અનાથ છે ને તે છે ને એકને ટોચની કઈ ચાલુ છે. એને સુખેથી રહેવા દે શાંતિથી. હવે આવા અત્યાચાર છે ને તું મારી માથે ન કર. માનસી બેટા મને નિંદર આવે છે. હું સુવા જાઉં છું. મારે જમવું નથી. તને લાગે છે મમ્મી બધું બરોબર કરતો હોય પણ ભાઈ ભાભીને ન ખબર હોય મારી ચોઈસ. મને તો છે ને મારી સાથે આવે તો તોય તને પ્રોબ્લેમ છે. તને કઈ પ્રોબ્લેમ છે? મને કઈ પ્રોબ્લેમ નથી. તારે બી કાઈ જશે ઉડી આવીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે વાહ બેટા તૈયાર થઈ ગઈ? શું વાત છે, બહુ જ સરસ લાગસ તું. આ મને ભાઈએ લઈ દીધું. અરે વાહ, જોયું ને તારા ભાઈની પસંદગી કેટલી સરસ છે બેટા. બહુ જ સરસ લાગે. બસ આવી જ રીતે ટીપ ટોપ તૈયાર થઈને રહેવાનું. વાહ સરસ સરસ. બીજું શું કીધું હતું તને? કઈ નહીં, જો આ ગિફ્ટ અપાયું અને પછી આજે જ સવારે લઈ આવ્યા એટલે મેં પહેરી લીધું. બહુ જ સારું કે. ઓહો મહારાણી બહુ તૈયાર થઈને બેઠા છે. હે શું છે આજે? હે એને તો છે ને ટેવ પડી છે. વારે તહેવારે તૈયાર થઈને ફરવાની. ઈ છે ને તારી બરોબરી કરવા માંગે છે. મારી દીકરી જેવું તો કાઈ કોઈ થાય જ નહીં. તો ભાઈને રાખડી બાંધીશ. એને તો કોઈને બાંધવાની નથી તોય તૈયાર થઈને ફરે. આ શું હવે? એ હું એમ વિચારતી હતી કે મુહૂર્ત વયું જાય એની પહેલા તું છે ને ચેતનને રાખડી બાંધી દે. હા હા, આજે મારે તો કોઈની નજર ન લાગે. આવી ગઈ. કેતી હતી કે થાળી તૈયાર કરું છું. થાળી તૈયાર કરી આવી મમ્મી. ભાભી લઈને આવશે હમણાં. બીજું કઈ જોઈ છે દીદી? ના. હવે માથે શું ઉભી છો? હે તારે
છે આ છે ને બે ભાઈ બહેનનો તહેવાર છે તારું આમાં કંઈ કામ નથી હો ચા અંદર જઈને કામ કર જ્યારે હોય ત્યારે એનું કાળું મોઢું લઈને માથે ને માથે ઊભી હોય મમ્મી આજે હું બહુ ખુશ છું તું મૂડ ખરાબ ના કર આ બધું છે ને તારે જ કરવાની જરૂર છે વાહ ભાઈ ક્યાં છે અરે તૈયાર થતો આવતો જશે એ ચેતન એ બેટા મુરત વયું જશે હાલ જલ્દી આવને એવો વાહ સરસ છે ને રાખડી હાલો હાલો હવે મુરત વયું જાય ને એની પહેલા છે ને રાખડી બંધાવી લો અહીંયા બેસ જલ્દી હાલ હાલ જલ્દી કર હા કે ખુશ છે બેની આજે તો પછી તે લઈ દીધા એ કપડામાં કેવી સરસ લાગે છે જો તો ખરી ઇન્ચ્યુઅસ બધી મને ખબર નથી લઈ હોય ભૂલી ગયો ગિફ્ટ નું કીધું તો ભાઈ તમે કોઈ દિવસ તર ગિફ્ટ નું કે પાછો પેરો ના એક ગિફ્ટ તો મને મળી ગયું બહુ મસ્ત બીજું શું લેવાનું હતું તમને ખબર જ છે શું મગાવ્યું છે મોબાઈલ તારી પાસે છે તો ખરા ભાઈ મને ગિફ્ટ કરવાના જ છે એટલે મોંઘો મોબાઈલ મગાવ્યો હોય છે કરવાનું તો એક ને લાટકી છે ને મને શું વાત મારા માટે એના કરતા કિંમતી મોબાઈલ તો નથી ને નથી 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 થેન્ક યુ બહુ જ ખુશ કેમ છો અંતિ બસ મજામાં હો બેટા ઓળખો છો મમ્મી તમને ના નાનપણમાં મારે આરે ભણતો ને હા એ સંદીપ છે ઓ કેવડો મોટો થઈ ગયો હવે ક્યાંથી ઓળખાણ પડે હાડી બોડી મારા કરતા વધી ગઈ મારે બહુ ભણ્યો મજામાં બહુ કરી અમે ઘણો ટાઈમ થી મને કહેતો તો કે મારે તમારે ઘરે આવું છે વાહ 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 આજ બેટા આજ ઓચિંતાનો સારા અવસર પર રક્ષાબંધન પર આવી ગયો ઘરે વાહ વાહ બેટા વાહ ગામડે બધા મજામાં ને બસ બધા મજામાં મમ્મી પપ્પા ગામડે જ છે કે અહીંયા જ છે બસ બધા ગામડે છે વાહ સરસ 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 આવની પાણી લઈ આવજે તો મમ્મી શું કરે બેટા બધા મજામાં ને બસ બધા મજામાં એ તારી બેની તારા જેવડી જતી શું થયું પરણાવી કે નહીં પાણી લઈ શું બેટા શેર ફાવી ગયું કે પછી અહીં તો મમ્મી ગામડાથી આવવાની વાત કરે છે ઓ અત્યારે તો ગામડે જ છે હા એટલે અહીંયા તમારે સેટલ થવું છે એમ ને હા હવે સેટલ થવું છે થોડું સારું સારું મકાન સારું ગોતી લેજો એ આવની ચા પાણી મૂકજો એ હા મમ્મી ખબર નથી પડતી હજી બધું શીખવાડવું પડે છે અનાર્થ છે ને એટલે ભાઈ બેન નથી મા બાપે નથી એટલે આ બધું કોણ શીખવાડે કુટુંબ હોય તો શીખવાનું ખબર પડે કે મહેમાન આવે તો ચા પાણી દેવાય મમ્મી હા હા
અમે કઈક હોઉં ને કહીએ ને એટલે દીકરો તરત જ એના બચાવમાં પડી જાય. સંદીપ હા ભાઈ, મારી બેન એક વર્ષ પહેલા મૃત્યુ પામી છે. ઓહ, કેમ કહેતો ભાઈ? ભાઈ એક્સિડન્ટ થયું હતું. ભાઈ માફ કરજે. એક વાત પૂછું ભાઈ? હા બેન. આજના દિવસે જો તમે આ પાડો તો હું તમારા હાથમાં રાખડી બાંધીને તમારી બેન થઈ શકું. હા જરૂર બેન, તમે આજથી મારા બેન છો. હું તમને રાખડી બાંધીશ તો કોઈ મને અનાથતો નહીં કે. મારા ઉપર કોકનો હાથ હશે. હા બેન, તમે મને રાખડી બાંધજો. તમે તમે છે ને ખાલી 5 જ મિનિટ બેસો, હું ફટાફટ રાખડી લઈને આવું છું. હા તમે બેસો. બેનમાં મૃત્યુ પામી છે. માફ કરજે, મને ખબર નથી આ અવસર પર તું આવ્યો અને અવનીથી પૂછાઈ ગયું ભાઈ તને. તારા દિલમાં દુઃખ થયું તો ભાઈ મને માફ કરજે. ભાઈ એમાં શું દુઃખ, મારી તો કોઈ જ બેન નથી અને મને તો બેન મળી ગઈ. પણ દીકરા, તારે બેન ગુજરી ગઈ એના માટે મને ખરેખર અંતરથી દુઃખ છે. પણ તે આમ અચાનક જ અવનીને બેન બનાવવાનો નિર્ણય લીધો, અરે એના તો કુળની પણ ખબર નથી આપણને, કયા કુળની છે, કયા કુટુંબમાંથી છે. તે એવી છોકરીને તારી બેન બનાવી લીધી. આંટી, એક બેનને ભાઈ મળી જશે અને ભાઈને બેન મળી જશે, પણ એના માટે કઈ નાત જાત કે કુટુંબ કે કોઈ જાત એવું કઈ માન્ય નથી રાખતું. આંટી, શું તમે ખુશ નથી કે તમારી વહુને ભાઈ મળી ગયો અને મને તો એક ખોવાયેલી મારી બેન પાછી મળી ગઈ છે અને હું આજે બહુ જ ખુશ છું. અને બેન માટે કઈ નાત જાત કે કઈ કુળ એવું કઈ માન્ય નથી રાખતું અને આ તો ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ છે. તારું દીકરા, તને જે ઠીક લાગ્યું ને એ તે કર્યું, અમે એમાં બહુ જાજુ બોલવા નથી માંગતા. કોણ જાણે ક્યાં ગઈ હશે, આવી જશે મમ્મી. અત્યારે ક્યાં રાખડી ગોતવા ગઈ હશે. ઉત્સાહ છે મમ્મી, ઉમંગ છે. આજ સુધી ત્યાં કોઈ રાખડીને બાંધી નહીં શીખી હોય. આજ પહેલી વાર નસીબ જો કે સંદીપ ઘરે આવ્યો અને એક ભાઈ મળી ગયો, એક લાગણી બીજાને થઈ છે તો રાખડી બાંધી લે. તેમાં શું મમ્મી તમારા લઈ જવાનું? આજથી હું તારો ભાઈ છું, હવે તું દર વર્ષે મને રાખડી બાંધજે.
ચેતન આજથી મારો પિયર છે, મારો ભાઈ છે. તો મને મામુની માનતી હતી અને મમ્મીને તો શોધ થઈ ગયું હતું. અનાથ અનાથ કામ કરતું હતું, હવે મમ્મીને બોલવાનો શબ્દ નહીં મળે અનાથ છે. અને મારે તો બબ્બે સંબંધ થઈ ગયા, એક ભાઈનો થઈ ગયો ને એક સાડાનો થઈ ગયો સંબંધ. સાચી વાત છે ભાઈ, આજથી મારી બેન છે. કામ થઈ ગયું? હા બસ, છેલ્લું જ કામ બાકી, આવો હમણાં. રામ 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 રામ. હા મમ્મી બોલો, શું કામ હતું? બધું કામ થઈ ગયું? હા બધું કામ થઈ ગયું, બધું કરી નાખ્યું. હા એમ તો મારો દીકરો બહુ ડાયો. અને બતાવ હું તને એમ કહું છું કે તું આ હવારની તૈયાર થઈને રખડશો, હજી તારો ભાઈ આવ્યો કેમ નહીં? બસ આવતો જશે મમ્મી, આવતો જશે. મને તો લાગે એમ પર પૈસા નહીં હોય એટલે એટલે હજી નથી આવ્યો. ના માય, આવતો જશે, રસ્તામાં ટ્રાફિકમાં ફસાણો હશે. મમ્મી અમારે વાહન માં બહુ પ્રોબ્લેમ થાય છે, કારણ કે અહીંયાથી વાહન દૂર દૂર થી આવતા હોય ને, એટલે અહીંયા પણ આવવામાં વાર લાગે અને રસ્તો વચ્ચે વચ્ચે ખરાબ છે ને મમ્મી. એટલે અમે જોવા આવ્યા તે તું ની મને ખબર છે, અમે આવ્યા તે અમને કઈ વાહન મળ્યું નહોતું અહીંયા, એટલે તો પછી એને પણ વાર લાગે ને મમ્મી. તે ઘર માં કઈ ગાડી બાડી નથી? ગાડી લઈને ન આવે? ના મમ્મી, કારખાને સાયકલ લઈને જાય છે, એટલે મોટી ગાડી કેવું કઈ છે નહીં. ગાડી ક્યાંથી હોય? ઘર માં રોક્યો હોય તો ગાડીઓ હોય ને? બસ માં આવે છે મમ્મી, હમણાં આવી જશે. કરે ગાડી ક્યાંથી થાય? બીજાના રૂપિયા ઉસીને લઈને વાપરતો હોય એમ ગાડી શું હોય? જોઉં કેવો આવે તારો ભાઈ, અહીંયા કેટલો વહેલો આવે છે એમ. આવી જાય મમ્મી, હમણાં આવશે. ચારની ડેલી આઈ જાય કરશો, હજી તો આવ્યો નહીં તારો ભાઈ. મમ્મી હું હજી એકવાર ડેલી આટો મારતો આવું. હા જા, આવતું જશે. બહુ ભાઈ ની વાટો, ભાઈ આવે છે. ભાઈ ભાઈ ભાઈ, બસ બીજું કઈ નઈ, હવાર નું ઈ જ છે. જો મમ્મી ભાઈ આવ્યો. હા હા, જોતા તો કેવું મોટું હરખાણું ભાઈ ને પાડે. જય શ્રી કૃષ્ણ. એ સુખી થા બેટા. જય શ્રી કૃષ્ણ ભૈલા.
ના ના લે લે અરે લે ભાઈ લઈ લે ને અહીંયા કોક પાંચ ઉસી ના પછા હો રૂપાડી લાવ્યો હોય છે દેશે લઈ નથી લેતી ના પાડે શું કરું ભાઈ ચાલ્યા કરો ટેન્શન ના લે બરાબર ચાલ તો હું જાઉં મમ્મી પપ્પા ને સારું છે ને હા સારું છે ધ્યાન રાખજો હો ને કામકાજ માં મદદ કરજે હા જાઉં વાંધો નહીં મમ્મી પપ્પા ને યાદ આવજે મારી હા હા તાર બા ને તાર બાપા ને જય શ્રી કૃષ્ણ કેજે કે કડવી માં જય શ્રી કૃષ્ણ કીધા કદરે એ આમા સાળી બાળી મૂકી દીધી પૂંદાની હા મૂકી દીધી આવું લ્યો આય ભાઈ બોલો શું કહેતા હતા તો તાર ભાઈ ને જમવા કેમ ન રોક્યો ભાઈ ને સાવું તું મોડું થઈને બસ માત્ર પોતે મોડો ને એટલે માણા જમવા તો રોકે ને વળી પાછો ન્યા જઈને કહે કે મને જમવાનું ન કીધું એમ નહીં કે મમ્મી તો ટેન્શન ન લો હા એમ નહીં કે તો વાંધો નહીં અને આ બતાલું તો નેઠે કરો કઈક મૂકી દો અને બેનભાઈ બે ઘરમાં ગયા હતા તાર ભાઈ જો તે ઘરમાં તને મળવા આવ્યો શું બેનભાઈ ખુશ ખુશ કરી કઈ ખુશ ખુશ નથી કરી તો કઈ નથી વાત કરી શું લાવ્યો બીજું બકાલ લાવ્યો ફોર રૂપિયા હાથમાં દીધા ના એ જ દેન ના કઈ હોય તો બેન ફોર રૂપિયા દીધા બકાલું લાવ્યો લ્યો અરે ફરે આવે કા 10 રૂપિયા દઈ જાય કા 50 રૂપિયા દઈ જાય સેત નહીં કાઈ નનતન કઈ કઈ નાખું કિલોડા પાડવા બેઠી હે રસોઈ થઈ ગઈ હમણાં તાર બાપા આવશે હા આ બકાલું પેલા ફ્રીજમાં મૂકી દેજા અને રોવાનું બંધ કરજો રક્ષી બંધન ના દિવસે એને મારી રક્ષા કરવાની એમ મને દુખી જોવે તેને કેવું થાય મમ્મી એમાં મેં તને ક્યાં દુખ લાગે એવું કહી દીધું મને દુખ ના લાગે મમ્મી મને ખબર છે આપણે બે કેવી રીતે રહીએ છીએ તો એને ના ખબર હોય ને મમ્મી એને કેવું ખોટું લાગે કે મારી બેન દુખી હશે કદાચ ના ના એ તો તાર બાપા ને ખબર જ છે કે મારી સોડી સુખ માં છે તો એને ખબર છે પણ ભાઈ ને તોય ખટાક તો થાય ને એમ ખાલી વાત કરતી હતી તાર ભાઈ ને હું સમજુ છું મમ્મી પણ તમારે આવી રીતે ના બોલાય અને બકાલું મૂકી દીધું બધું બેટા હા બકાલું મૂકી દીધું રોવાન બંધ કરી દે અને રસોઈ ને હું વારસે બસ હવે સારા બાર ખાય એટલી વાર છે હમણાં પપ્પા આવતા હશે હા તો તું રસોઈ કરી નાખતા હું આઈ બાજુ ઉધી માં ત્યાં આટો મારતી આવું રસોઈ થઈ ગઈ મમ્મી રસોઈ થઈ ગઈ છે પણ હજી તાર બાપા આવ્યા નથી ને તો થોડીક વાર આઈ ઉધી માં ત્યાં થાતી આવું હા જઈ આવું હા હા કેવું હે એક દિવસ એક બેન ના ઘરે ભાઈ રાખડી બાંધવા આવે અને ત્યારે એના સાસરી પક્ષ વાળા એની બેન ને ટોણા મારે બેન ને મનમાં પણ ના હોય કારણ કે તો એના સાસુ સસરા ને મા પિતા સમજી ગઈ હોય છે પણ એના ભાઈ ને ખરેખર બહુ દુઃખ થાય છે કેમ ખબર છે કારણ કે ભાઈ ક્યારેક મળતો હોય છે વર્ષે એકાદ વાર આવે બેન ને રાખડી બાંધવા પાસે આવે મળે અને આનંદ થાય પણ જ્યારે ઘરમાં આવું વાતાવરણ સર્જાય ત્યારે ભાઈ બહુ દુઃખી થાય છે જ્યારે એક બેનની વિદાય ભાઈથી થાય ત્યારે પણ એને બહુ દુઃખ થાય છે કારણ કે નાનપણથી એ ભેગા મોટા થયા હોય ફળિયામાં રમ્યા હોય કૂદ્યા હોય એક સ્કૂલમાં કદાચ ભણ્યા પણ હોય અને પછી એ ભાઈની મસ્તી ઝઘડા એ બધું બેન મૂકીને તો આવતી રહી છે પણ એ યાદ નથી મૂકી શકતી એની બેન કે એનો ભાઈ હા બંને સાથે હોય ને ત્યારે બોલતા હોય છે કે તું તો વહી જાતો સારું છે તું વહી જાતો સારું છે પણ ના
જ્યારે નોખા પડે છે ને ત્યારે ભાઈ ને બેન ને જ ખબર હોય છે કે કેટલા નોખા રહીને કેટલા ખુશ છે ને કેટલા દુઃખ છે. મિત્રો, બસ ભાઈ બેન ના આ અમૂલ્ય એક મૂલ્ય વિનાનું કે જેની પાસેથી કઈ અપેક્ષા નથી રાખતા આપણે, એવા સંબંધને હંમેશા સાચવી રાખજો. સ્વાર્થ ના રાખતા એક ભાઈ જોડે કે એક બેન જોડે કે જ્યારે મારો ભાઈ ને હું રાખડી બાંધીશ તો મારો ભાઈ મને કઈક આપશે એવી આશા ન રાખતા. મિત્રો, કારણ કે ભાઈ પણ ક્યારેક પ્રોબ્લેમમાં હોય છે, ક્યારેક એને કંઈક બીજા કામ પણ હોય છે તો એ વસ્તુ ના આપી શકતો હોય, પણ એ જે નાની મોટી 10 રૂપિયાની વસ્તુ હોય છે ને એની કિંમત ના હોય, બસ એને આપણે આપણી સાથે રાખીએ ને તો એની કિંમત હોય ને એના કરતાં પણ વધી જાય છે. તો મિત્રો, આ રક્ષાબંધનના પાવન અવસર ઉપર અમારી ગાંડાની ગોલમાલ વચ્ચે તમને હાર્દિક શુભેચ્છાઓ છે. હું છું મુસ્કાન જુબાનપુત્રા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, એન્ડ હા સબસ્ક્રાઈબ કરો, એન્ડ હા બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં.